નાનપુરા બહુમાળી ડીએલઆરમાં સર્વેલર તરીકે નોકરી કરતા વિઠ્ઠલ ડોબરિયા અને તેના પુત્ર વિપુલ ડોબરિયા સહિત ચાર જણા સામે ઉમરા પોલીસે ઠગાઈનો ગુનો નોંધ્યો છે. પોલીસે વિઠ્ઠલ ડોબરિયાને ઓફિસમાંથી ઉચકી લાવી પૂછપરછ કરી બુધવારે મોડી સાંજે જવા દીધો. સર્વેલરના પુત્ર વિપુલ ડોબરિયા મહેશ છગન મુંગલપરા અને મહેશ ધનજી સુતરિયાની ધરપકડ કરી છે. ઉમરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ મોટાવરાછા રિવ્યુ હાઇટ્સમાં પેતર રોડ પર રહેતા બિલ્ડર નિલેશભાઈ નારણભાઈ પરિયાએ કઠોર ગામમાં ખેડૂતો પાસેથી જમીન વેચાણથી લઈને તેમાં મેપલ વેલા પ્રોજેક્ટ મૂક્યો હતો. આ પ્રોજેક્ટમાં મકાનો લેવા વિઠ્ઠલ ડોબરિયા ત્રણ ભાગીદારો સાથે આવ્યો. બિલ્ડર પાસેથી 14 મકાનો લેવાનો સોદો નક્કી કરી 8 મકાનોના 3.31 કરોડની રકમ LIC માં લોન લઈને ચૂકવી, 6 મકાનોના 2.55 કરોડની રકમ ચૂકવી ન હતી. ભાગીદારોએ સિલુડી ગામની જમીન 3.78 કરોડમાં વેચાણ કરવાનું નક્કી કર્યું. તેના બદલામાં બિલ્ડર પાસેથી 6 મકાનો 2.55 કરોડ અને 5 પ્લોટો 2.88 કરોડમાં સોદો નક્કી કર્યો. બિલ્ડરે મકાનો અને પ્લોટો વેચાણ આપી 165 કરોડની ડિફરન્સીની રકમ ઉપરાંત અન્ય એક પ્લોટ 34.17 લાખ તેમજ ટેક્સની રકમ 15.50 લાખ મળીને 2.15 કરોડની રકમ ભાગીદારો પાસેથી લેવાની નીકળતી હતી. 2.25 કરોડની રકમ લેવાની નીકળતી હોવા છતાં બિલ્ડરને સિલુડી ગામની જમીનનો દસ્તાવેજ કરી આપ્યો ન હતો. બિલ્ડર પાસેથી પ્લોટોના દસ્તાવેજ કરી લીધા હતા. બિલ્ડરે પોલીસ ફરિયાદ કરવાની વાત કરતા ભાગીદારો ઓરિજિનલ દસ્તાવેજો આપી ગયા. છતાં ભાગીદારોએ ઉમરા પોલીસમાં પ્લોટના ઓરિજિનલ દસ્તાવેજ અઠવા ગેટ પાસેથી ગુમ થયાની ખોટી અરજી કરી હતી. આ અરજીમાં દસ્તાવેજ ગુમ થયાની તારીખનો ઉલ્લેખ કર્યો તે જ તારીખે સબ રજિસ્ટરમાં દસ્તાવેજ થયા હતા, જેના પરથી ઉમરા પોલીસે ભાગીદારોનો ભાંડો ફૂટી ગયો હતો. અમરા પોલીસ સ્ટેશનમાં ઠગાઈ અને વિશ્વાસઘાતનો ગુનો નોંધાયેલો છે, જેમાં આ કામમાં જે ફરિયાદી છે એમની એપલ વિલા છે એમાં એક પ્લોટ હતા જેનો દસ્તાવેજ પોતાની પાસે હતો તથા કબજો પણ એમની પાસે હતો. સત્વા કામના જે તોમતદાર હતો એ પોતાનો સામાન્ય ઇરાદો પાર પાડવા માટે ગુનાહિત કાવતરું રચી અને આ દસ્તાવેજ પોતાની ગુમ થઈ ગયેલો હોય એ બદલ પોલીસમાંથી પ્રમાણપત્ર મેળવી અને દસ્તાવેજનો ઉપયોગ કરી અને એમને ફાઇનાન્સ કંપનીમાં લોન મેળવવા માટે એનો ઉપયોગ કરેલ છે તથા એનો પોતાનો કબજો પોતાનો દાવો સાબિત કરવા માટે નામદાર કોર્ટમાં કેવીટના કામે પણ એને ઉપયોગ કરેલ છે. આ રીતે ફરિયાદીને આર્થિક રીતે નુકસાન પહોંચાડેલ છે અને એની જમીન કોચમાં પડેલ છે એ બદલનો ગુનો નોંધાયેલો છે અને એની આ કામે ઉમરા પોલીસ મારફતે ત્રણેય તોહમતદારોને અટક પણ કરવામાં આવેલ છે અને આગળની તપાસ ઉમરા પોલીસ ચલાવી રહી છે. ઉમરા પોલીસે બિલ્ડરની ફરિયાદ લઈને મહેશ છગન મુગલપરા, મહેશ ધનજી સુતરિયા, વિપુલ વિઠ્ઠલ ડોબરિયા અને તેના પિતા વિઠ્ઠલ ખીમજી ડોબરિયાની સામે 2.25 કરોડની ઠગાઈનો ગુનો નોંધ્યો છે. ઉમરા PIA ગઢવીએ જણાવ્યું હતું કે હાલમાં સર્વેયરને અટક કરવા જેટલા પુરાવા મળ્યા નથી. પુરાવા મળશે તો 120B મુજબ અટક કરાશે. વિઠ્ઠલ ડોબરિયાના પુત્રનો રોલ છે. અમે વિઠ્ઠલ ડોબરિયાને પૂછપરછ માટે લઈ આવી તેને જવા દીધો છે.